વલસાડમાં હિન્દુ સંગઠનો દ્વારા દિલ્હીમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલય રિંકુ શર્માની થયેલી હત્યાના વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી હત્યારાઓની ધરપકડ કરવાની માંગણી કરી છે. વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ સહિતના સંગઠનોને જિલ્લા કલેક્ટર આર આર રાવલને આવેદનપત્ર આપી દિલ્હીમાં વીએચપીના કાર્યકર્તા રિંકુ શર્માના કરવામાં આવેલી હત્યાને વખોડી કાઢી તેના આરોપીની તાત્કાલિક ધરપકડ કરી કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરી હતી. આજરોજ જે આપણે કલેક્ટર સાહેબશ્રીને જે આપણે આવેદનપત્ર આપ્યું છે એ આવેદનપત્ર રિંકુ શર્મા જે બજરંગદળના દિલ્હીના કાર્યકર્તા હતા એ જ્યારે રામ મંદિરના નિધિકરણ માટે નીકળેલા અને એના પછી એમનું કરપીણ હત્યા કરવામાં આવી, એમના ઘરમાં ઘૂસી અને એમના પીઠ પાછળ ઘા મારવામાં આવ્યા. હવે આપણે હાઈકોર્ટના ઓર્ડર પછી જ્યારે આપણે આ રાષ્ટ્ર મંદિર આપણે નિર્માણ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આ રીતનું કૃત્ય હિન્દુ સમાજ હવે બીજી વાર સાંખી નહીં લે, એટલે અમારી ખાલી એ અપીલ છે સરકારને કે રિંકુ શર્માના જે બી કોઈ ગુનેગાર છે એમને કડેમાં કડી સજા મળે અને એમને જલ્દીથી જલ્દી એમને પકડી લેવામાં આવે. એના સિવાય જો કંઈ એની અંદર પગલાં આગળ નહીં લે તો હિન્દુ સમાજ પણ હવે જાગૃત છે, જાગૃત થઈ રહ્યો છે અને અમે આગળ વધારે પડતું જે બી કંઈ થશે એની અંદર અમે લોકો આગળ જે બી કંઈ અમારો આદેશ હશે એ પ્રમાણે અમે ચાલીશું. પણ અમારી એક જ માંગ છે કે ભાઈ સરકારશ્રી આમને પકડી લે અને એમને સજા મળે.